ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે હું છું કૃષ્ણા દર્શક મિત્રો સફળતા એ તમારો પરિચય આ દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા એ તમને દુનિયાનો પરિચય કરાવે છે આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગ ની જાણકારી શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે જે વ્યક્તિ સવારે ઉઠી પંચાંગ જાણે છે વાંચે છે સાંભળે છે તેના પર પંચાંગના સ્વામીઓ પ્રસન્ન રહે છે અને દિવસ અનુકૂળ થાય છે પંચાંગની શરૂઆત કરીએ આજે વાર છે બુધવાર વિક્રમ ચાલી તારીખ સોળ અગિયાર બે હજાર બાવીસ આજની તિથિની વાત કરીએ કારતક મહિનો ચાલી રહ્યો છે તેનો વધ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ ચાલે છે અને તિથિ આવે છે આઠમ આજે છે કારતક વધ આઠમ નક્ષત્ર આશ્લેષા છે યોગ બ્રહ્મ છે અને કરણ બાલવ આવે છે આજની રાશિની વાત કરીએ તો રાશિ આવે છે કર્ક રાશિ જેના નામાક્ષર છે ડ અને હ જો કે સાંજને છ અને સત્તાવન પછી ચંદ્ર રાશિ પરિવર્તન કરે છે અને સિંહ રાશિનો પ્રારંભ થશે જેના નામાક્ષર હોય છે મ અને ટ એટલે સાંજે છ અને સત્તાવન સુધી જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે અને ત્યારબાદ થાય તો સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે આજ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી કરવી પડશે દિન વિશેષની વાત કરીએ તો આજનો દિન ખરેખર વિશેષ દિવસ છે આજે છે કાલાષ્ટમી આજે ભગવાન કાલભૈરવની જયંતિ છે કાલભૈરવ કે જેનું નામ સાંભળતા જ એક રુદ્ર સ્વરૂપ એક ભયંકર સ્વરૂપ આપણા મનમાં પ્રગટે છે પણ રક્ષણ માટે અને ખાસ કરીને આપણા જીવનમાં આપણા ઘરમાં જો કોઈ પ્રકારની નકારાત્મક શક્તિ હોય તો તેના રક્ષણ માટે ભગવાન કાલભૈરવની આજે પ્રાર્થના ઉપાસના કરવી જોઈએ આજે કાલભૈરવ અષ્ટકની પાઠ કરવો એ ખૂબ લાભદાયી કહેવાય છે ઉપરાંત આજનો દિવસે તિથિ જે અષ્ટમી છે તે વૃદ્ધિ તિથિ છે એટલે વૃદ્ધિ તિથિ એ શુભ ગણાતી હોય છે તેમાં કોઈ પણ કાર્ય કરીએ સારું કહેવાતું હોય છે સૌથી અગત્યનું આજે એ છે કે આજે સૂર્ય એ રાશિ પરિવર્તન કરી રહ્યા છે તુલા રાશિમાંથી આજે વૃશ્ચિક રાશિમાં સાંજે મોડા સંધ્યાકાળ બાદ સાત ને થી એ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે એટલે આજે છે સંક્રાંતિ આજે વૃશ્ચિક સંક્રાંતિ થશે તેમ કહેવાય અને દરેક સંક્રાંતિ જ્યારે જ્યારે પણ સૂર્ય મહારાજ રાશિ બદલે તે દિવસ પવિત્ર ગણાય છે એમાં પણ એ સંક્રાંતિનો વિશેષ પુણ્યકાળ છે ત્યારે પવિત્ર નદીમાં સ્નાન કરવું દાન કરવું મંદિરમાં દર્શન કરવું આ વિશેષ ફળદાયી કહેવાતું હોય છે એટલે બપોરે મધ્યાહનથી સાયમકાળ સુધીનો સંક્રાંતિ પુણ્યકાળ પણ ગણાતો હોય છે અને એટલે આજે વિશેષ લાભ દરેક વ્યક્તિએ લેવો જોઈએ જી જી હસિતભાઈ આજની વાસ્તુ શું છે દર્શક મિત્રો માટે હા વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છે સર્વે દિશાઓમાં એક સૌથી મહત્વની દિશાઓમાંની એક એવી ઉત્તર દિશા ઉત્તર દિશા એ પોઝિટિવ દિશા ગણાતી હોય છે અહીંયા જળ તત્વનું પ્રાધાન્ય ગણાય છે તેના સ્વામી દીકપાલ કુબેર છે અને ગ્રહસ્વામી બુદ્ધ છે આ દિશા જો વાસ્તુ પુરુષનો આકાર પ્રમાણે જ જોવામાં આવે તો એ છાતીનો ભાગ ગણાતો હોય છે અને તેના કારણે વાસ્તુશાસ્ત્રમાં એમ કહેવાયું છે કે આ ભાગ ખુલ્લો હોવો જોઈએ પ્રકાશિત હોવો જોઈએ અને વ્યવસ્થિત હોવો જોઈએ અહીંયા જો ભાગ બંધ હશે તો નવી તકો મળવી ઘટી જાય છે આ ભાગમાં જો પ્રકાશ નહીં હોય તો જે વ્યક્તિ જે કાર્ય કરે છે તેમાં તેની પ્રગતિ રોંધાય છે અને જો આ અવ્યવસ્થિત હશે તો તમારા કાર્યમાં વારે વારે અડચણ અને અવરોધ આવ્યા કરશે એટલે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે કારણ કે ઉત્તર એ દિશા જે છે તે ચુંબકીય ધ્રુવ સાથે પણ કનેક્ટેડ છે આપણે જાણીએ છીએ કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આપણી પૃથ્વી ઉપર છે આખું વિજ્ઞાન છે અને તેના કારણે જે મુખ્ય ઉર્જા હકારાત્મક ઉર્જા જેને આપણે પોઝિટિવ એનર્જી કહીએ છીએ અને તેના કારણે જો ઉત્તર વ્યવસ્થિત રાખવામાં આવે પ્રમાણે રાખવામાં આવે તો તે વ્યક્તિને જીવનમાં સર્વે પ્રકારે સુખ સમૃદ્ધિ અને પ્રગતિ કરાવે છે હશે બાર રાશિ રાશિફળ જાણીતી પેલા દર્શક મિત્ર જોડાયા છે જશવંતભાઈ છે જશવંતભાઈ આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો પ્રશ્ન જણાવો માંગો છો મારા છોકરાને સરકારી નોકરી નહી સરકારી નોકરી મળશે કે પછી ધંધો સારો રહેશે હા શું નામ છે તમારા દીકરાનું રવિકુમાર ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહે છે તમે જે વિગત આપી છે અનુસાર જો જે આવે કુંડળીતાની વાત કરીએ તો રાશિ જે આવી રહી છે તે તુલા રાશિ આવી છે આ કુંડળીમાં કર્કલગ્ન આવે છે અને ચંદ્ર જે છે તે કેમદ્રુમ યોગ બનાવી રહ્યો છે જેથી જીવનમાં ક્યારેક આર્થિક તકલીફો આવે મહેનત કરવી પડે ધાર્યા રિઝલ્ટ કાર્યક્ષેત્રે ધન પ્રાપ્તિના ક્ષેત્રે ઘણીવાર મળતા નથી જોકે ગુરુની શુભદ્રષ્ટિ ચંદ્ર ઉપર હોવાને કારણે ઘણો બધો બચાવ થઈ શકે તેવું છે સૂર્ય મહારાજ જે છે તે સપ્તમ સ્થાનમાં છે તે સૂચવે છે જ્યારે કેન્દ્રમાં સૂર્ય હોય ત્યારે એમ કહેવાય કે સરકારી નોકરીના શક્યતાઓ સારી રહેતી હોય છે વ્યક્તિના જીવનમાં પ્રગતિ થતી હોય છે તેનો પ્રભાવ જીવનમાં રહે છે પણ અહીંયા કુંડળીમાં એની સાથે કેતુ હોવાને કારણે ગ્રહણ દોષ થયો છે હવે આ ગ્રહણ દોષને કારણે સૂર્ય ઝાંખો પડી જાય અને તેના કારણે તમારે ધાર્યા રિઝલ્ટ મળે નહીં તેવું બની શકે એટલે આ વાતનું વિશેષ ધ્યાન રાખજો કે સરકારી નોકરી માટેના મધ્યમ યોગ છે જો તમારે સરકારી નોકરી મેળવવી હોય તો પૂરેપૂરો પ્રયત્ન કરો અને સાથે ગ્રહણ દોષનું નિવારણ કરાવો નિત્ય સૂર્યને જળ ચડાવી સૂર્ય ઉપાસના કરો અને સૂર્યના મંત્રનું અનુષ્ઠાન કરો તો આ એક શક્યતા વધી શકે એવું છે નોકરીમાં સારું છે અત્યારે નોકરીમાં જ ફોકસ કરવું એના માટે અનુકૂળ છે ડાહીબેન જોડાયા છે ડાહીબેન આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો પ્રશ્ન જણાવો શું પૂછવા માંગો છો એના લગ્ન બહુ અટકી જાય છે વાતો આવે છે પણ આગળ વધતી નથી શું વિધિ કરવા હોય મારા દીકરા હા તો જણાવો ને એનું નામ શું છે નીતિનભાઈ નીતિનભાઈ સારું જન્મ થયેલો હા વાંધો નહીં ચાલો જોઈ લઈએ કુંડળી શું કહે છે અને શું કરવું જોઈએ લગ્નમાં ઘણો વિલંબ થઈ ગયો છે ઓગણીસો એક્યાસી માં જન્મ છે એટલે તો કુંડળી જે કહે છે ચાલો જોઈ લઈએ સૌથી પહેલા તો આપણે કે વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે રાશિ જે છે તે વૃષભ રાશિ આવે છે અને રાશિ પર તો નામ નથી તેનું અત્યારે જોવા જઈએ તો સપ્તમ સ્થાનનો અધિપતિ એ શુક્ર છે અને તે અસ્તનો છે બરોબર છે જુઓ ઘણીવાર લોકો કહે છે કે લગ્ન થતા નથી તેનું કારણ શું ઘણીવાર લોકો કહે છે અસ્તના ગ્રહનું બહુ વેલ્યુ નથી પણ સચોટ ફળ જોવા મળે છે જ્યારે જ્યારે જે પણ ભાવેશ અસ્તનો હોય નિર્બળ હોય છે શત્રુ ક્ષેત્રી હોય છે અથવા બાલ્યાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં હોય છે તો તેવા સમયે તે ગ્રહનું ફળ મળતું નથી વિલંબ થાય અથવા ફળ નહિવત મળતું હોય છે શુક્ર મહારાજનું બળ આ કુંડીમાં ખૂબ જ જરૂરી છે આ સૌથી પહેલું ધ્યાન રાખવાનું છે કે શુક્રને માટે આપ તેના જપ કરો તેનું દાન કરો તેનું ત્યારબાદ તેનું શાંતિ વિધાન કરાવો યોગ્ય રીતે યોગ્ય મુહૂર્તમાં તેના એકાવન હજાર જપ કરો અને સાથે સૌથી અગત્યની વાત એ છે કે તમારા દેવી જે છે તેને નિયમિત પ્રાર્થના કરો કારણ કે આ કુંડળીઓ દર્શાવી રહી છે કે કુળદેવી નો ક્યાંક કૃપા જોઈએ તેવી પ્રાપ્ત થતી થઈ રહી તેના કારણે કુળનો વિસ્તાર કે વૃદ્ધિ થવામાં આ વિલંબ થઈ રહ્યો છે તો આ બે વસ્તુ આપ ખાસ કરજો તેનાથી અનુકૂળતામાં વૃદ્ધિ થઈ શકશે નિલેશભાઈ જોડાઈ ગયા છે નિલેશભાઈ આપને જેમના માટે પ્રશ્ન પૂછવાય તેમની જન્મ તારીખ જણાવો હેલો જી આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો

ભાઈ સેના માટે ફાઇલ મૂકી છે એમની લાગે છે કે તેમનો ફોન કટ છે વાંધો નહીં ચાલો એનો જે પ્રશ્ન છે તેનો જ આપણે જવાબ આપી દઈશું જો વાત કરવામાં આવે વિદેશ માટે તો વિદેશ માટેના જે યોગો જે છે તેના માટેનો સ્વામી શનિ થાય છે અને શનિ મહારાજ લગ્નમાં છે એટલે વિદેશ સાથે કનેક્ટિવિટી તો છે પણ વિલંબ થાય તે સૂચવે જ છે અને અત્યારે હાલ શનિ મહારાજનું પરિભ્રમણ પણ વિદેશ સ્થાનમાંથી થઈ રહ્યું છે કુંડળીની વાત કરવામાં આવે તો જે રાશિ કર્ક રાશિ છે પણ જે એમ કહેવાય કે અમાસ પછીના પડવાનો જન્મ છે અમાસની આસપાસનો તેના કારણે મન બહુ એ રહે છે નિર્ણયો કરવામાં ખૂબ તકલીફ રહે છે ખાસ કરીને ચંદ્ર છે તેના જપ કરવા જોઈએ અને શિવજીની ઉપાસના વિશેષ કરાવો જેથી કરીને અનુકૂળતા વધી શકે થોડોક સમય લાગે છે જાન્યુઆરી મહિનાથી એક સારો યોગ શરૂ થઈ રહ્યો છે એટલે બે હજાર ત્રેવીસમાં શરૂઆતનો જે તબક્કો છે તેમાં એક પોઝિટિવ શક્યતા દેખાઈ રહી છે માટે ઉતાવળ ન કરતા શાંતિથી મેં જે કહ્યું તે અને બીજું કે ભાગ્યસ્થાન છે તેમાં પ્રબળ ચંડાળ દોષ છે એટલે ભાગ્યમાં જ્યારે જ્યારે પણ અહીંયા નહીં પણ ત્યાં જશે તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક પ્રતિકૂળતા રહી શકે તેવી સંભાવના છે તો એ જાય તે પહેલાં વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી ચંડાળ દોષ છે તેનું આપણે નિવારણ પણ કરાવી દેજો જે તેની અનુકૂળતામાં વૃદ્ધિ કરશે જી

કંઈક બહાર ફરવા રહેવાનું રાખજો જો અગત્યનું કાર્ય ના હોય તો તો પ્રવાસ મનોરંજક રહેવાનો છે અને વાહન સુખ મળે એટલે ફરવા જવાનું હોય વાહનમાં તો તે સારું રહેશે હવે વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ વૃષભ રાશિના વ્યક્તિઓ માટે પોતાનો વ્યવસાય ધંધો હોય તો કર્મચારીઓ પર વધુ પડતો વિશ્વાસ ન રાખતા નહીં તો તમારું કામ ધાર્યા પ્રમાણે ન થઈ શકે તેવું બને અને આજે એવું પણ અહેસાસ થશે તમને કે આર્થિક સ્થિતિ ક્યાંક નબળી થવા જઈ રહી છે તમારા બાળકોના જો શિક્ષણના કોઈ હશે તો તેમાં સમસ્યા થઈ શકે તેવું છે અને તેમાં ઉતાવળ ન કરતા શાંતિથી તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરજો હવે મિથુન રાશિ જેના નામાક્ષર છે ક શ અને ગ મિથુન રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો આજે તમે સમસ્યાનો સામનો કરીને સફળ થઈ શકો તેમ છો એટલે આજે તમે દિવસમાં કાર્યને એવી રીતે રાખો જે અઘરા કાર્યો છે સમસ્યાઓ છે તેને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરજો આજે તમારા જ્ઞાનમાં પણ વધારો થાય તેવું છે આજે તમે કાર્યક્ષેત્રે જે અટકેલા કાર્યો છે અધૂરા કાર્યો છે તે પૂર્ણ થવાની સંભાવના છે માટે મેં જે કહ્યું તેમ પ્રાયોરિટી આજે અઘરા અથવા અપૂર્ણ કાર્યો પર જ રાખજો હસીદભાઈ તમે જોડાયેલા રહેશો આગળ પણ કર્ક વાત કરીએ જેના નામાક્ષો રહી છે ડ અને હ કર્ક વ્યક્તિ માટે આજે નવા સંબંધો ફાયદાકારક સાબિત થાય તેવું છે એટલે કોઈ નવી વાત કરવાની હોય નવી મુલાકાત હોય ક્યાંક નવો એપ્રોચ કરવાનો હોય તો આજે જરૂર કરજો કંઈક નવું આજના દિવસે કરજો ધંધાકીય ક્ષેત્રે આજે સફળતાની તક છે માટે કંઈક પ્લાનિંગ પણ કરવું તમારા માટે સારું રહેશે પણ સાવધાની રાખવાની છે કે આજે ઉતાવળમાં તમારા ધંધાકીય કોઈ પણ નિર્ણય લેશો નહીં શાંતિથી અને ધીરજથી જ કામને આગળ વધારજો હવે સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે ધ્યાન રાખવાનું છે અંગત જીવનમાં કે સાથે કોઈ મતભેદ થઈ શકે તેવું છે હા પણ તમારું પ્રેક્ટિકલ એપ્રોચ એટલે કે વ્યવહારિક વલણથી તમે સમસ્યા આજે હલ કરવા જઈ રહ્યા છો પણ ધ્યાન એ રાખવાનું છે આજે કે વાહન તમારે કાળજીપૂર્વક ચલાવવાનું છે હવે કન્યા રાશિ જેના નામાક્ષર હોય છે પઠ અને અણ આજે મનોબળ તમારી સમસ્યાને હલ કરશે એમ કેવાય આત્મવિશ્વાસ હોય તો તમે ગમે તેવું કઠિન કાર્ય હોય તે સફળ કરી શકો છો તેવું આજે થઈ શકે તેમ છે સાથે એટલે કોઈ મુલાકાત થાય તો કોઈ જાણીતી વ્યક્તિ સાથે તમારો પરિચય વધે તેવું આજે બની શકે તેવું છે બિઝનેસ તમારો કોઈ હશે તો તેમાં આજે કોઈ નવી ઓફર મળે તેવું છે અને મળે તો તેને સ્વીકારી લેજો એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે મહેશભાઈ છે મહેશભાઈ આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો રાત્રે અગિયાર પિસ્તાળીસ સરકારી નોકરી સ્થળ જણાવો જન્મ પાલનપુર જી બરોબર સરકારી નોકરી સિવિલ એન્જિનિયર કર્યું છે એટલે સરકારી નોકરી ના કેવા યુગ છે સરસ પ્રશ્ન પૂછ્યો કારણ કે પ્રશ્ન હંમેશા એવું જ પૂછવો જોઈએ કે યોગ કેવા છે તે સમજવું જોઈએ ઘણા વ્યક્તિ સીધો પ્રશ્ન પૂછ્યો કે સરકારી નોકરી ક્યારે મળશે એવું નથી પહેલા યોગ જોવાનો છે કે નહીં યોગ ત્રણ પ્રકારના હોય છે એક યોગ કે હોય છે કે આ વસ્તુ બનશે જ બીજો યોગ મધ્યમ હોય છે કે થોડું આમ અડકીને ઉભું હોય એના માટે થોડા ઉપાય કરો મહેનત વધારે કરો સંકલ્પ શક્તિ દ્રઢ બનાવો તો વસ્તુ બને છે અને ત્રીજો એવો યોગ હોય છે કે જેમાં થવાની શક્યતા નથી જ હોતી હોત કહેવાય છે એટલે આ પ્રકારે યોગો સમજવા પડે હવે આપણા દીકરાની કુંડળી પર નજર નાખીએ તો વૃષભ લગ્નની કુંડળી આવે છે એની રાશિની જે વાત કરવામાં આવે તો રાશિ જે આવે છે તે તુલા રાશિ આવે છે તમે નામ પાર્થ પાડ્યું છે કન્યા પણ રાશિ તેની તુલા આવે છે એ વાતનું ધ્યાન રાખજો કારણ કે ચોકસાઈ પૂર્વકનું જોવું જરૂરી છે હા ચંદ્ર બદલાઈને દોઢ અંશનો થાય છે પણ દોઢ અંશ લાંબી વસ્તુ ત્રણ કલાકનો સમય એટલે સમય જે આપ્યો છે એ પ્રમાણે જોવા જઈએ તમે જે વિગત આપી છે હવે સૂર્ય મહારાજની જો સ્થિતિની વાત કરવામાં આવે તો સૂર્ય મહારાજ સ્વગૃહી છે ચતુર્સ્થાનમાં છે દશમ સ્થાન કર્મસ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે અને તે સૂચવે છે કે યોગ બની રહ્યો છે આ પૂરેપૂરો પ્રયત્ન કરો આવનારા બે વર્ષ જે કહેવાય બે હજાર ત્રેવીસ અને ચોવીસ તો એ તેમાં શક્યતાઓ પોઝિટિવ છે એટલે પ્રયત્ન પૂરેપૂરો યોગ્ય દિશામાં યોગ્ય ઉપાય કરજો પણ લાભસ્થાન છે તેમાં પ્રબળ શ્રાપિત દોષ છે એ લાભ અટકાવી રહ્યો છે એટલે નિર્ણય લેવાનો હોય યોગ્ય રીતે જે પરીક્ષા આપવાની તે દિવસે આમ તો ફિક્સ હોય છે પણ તેની તૈયારી કરવામાં જ્યારે જ્યારે પણ યોગ્ય લાગે તે પ્રમાણે માર્ગદર્શન લઈને આગળ વધજો આ અગત્યનું સૌથી છે અને શ્રાપિત દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી જે તેના માટે જીવનમાં ફક્ત કાર્યક્ષેત્રે નહીં પણ ઘણા બધા ક્ષેત્રે એના માટે અનુકૂળ રહી શકે તેવું છે એ એના માટે પ્રાયોરિટી છે આ આ સમજી લેજો અને બીજું જ્યારે 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 પરીક્ષા આપવા જાય અથવા કોઈ વિશેષ મહત્વનું કાર્ય કરવા જાય ત્યારે યાદ રાખવાનું કે બહુ ડાર્ક કલરના કપડાં ન પહેરે કાળા કે ઘાટા ભૂરા રંગના કપડાં ન પહેરે હલકા રંગના કપડાં પહેરે અને ક્યાંક કોઈ ચમકતી વસ્તુ પોતાની પાસે રાખીને જાય એવું કરશે તો તેના માટે સારું રહેશે જી

આજે ધર્મના કામોમાં રસ તમારા મનોબળને વેગ આપશે અને થોડું ધર્મ ધ્યાન પૂજા પાઠ મંત્ર મંત્રો વધારે સમય જરૂર આપજો આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાની સંભાવના છે પણ ખર્ચા ક્યાંક બજેટ તમારું અસંતુલિત થઈ ગયું છે ખર્ચાને થોડા કાબુમાં રાખવા પડશે હવે ધનુ રાશિ જેના નામાક્ષર છે બ ધ ફ અને ધનુ રાશિના વ્યક્તિઓ માટે આજે મિત્રો સાથે ક્યાંક સમય થોડો વધારે પસાર કરશો તેવું બની શકે ક્યાંક ઓફિસના કામ માટે બહાર જવું પડે તેવું પણ બની શકે એવું છે પણ તમારી યાત્રા અને મુલાકાતો આજે આનંદદાયક રહેવા જઈ રહી છે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે રૂક્ષાના બેન છે રૂક્ષાના બેન આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો મારા બાબાના મમ્મી છે જન્મ તારીખ 25 6 93 શુક્રવાર સમય છે 5 ને 30 5 ને 30 સવારે કે સાંજે સાંજે જેને જન્મ સ્થળ છે દેવળા અને એના લગ્ન યોગ ક્યારે છે અને કઈ દિશા માં કઈ રાશિ સાથે થશે હા ચાલો જોઈ લઈએ શું કહી રહી છે વૃષ્ટિક લગ્ન આવી રહ્યો છે અને સપ્તમ સ્થાનનો અધિપતિ મંગળ છે દશમ સ્થાનમાં છે ચંદ્ર મંગળનો સરસ પ્રજાનો યોગ છે આ કુંડલીમાં મંગળ દોષ નથી ગુરુ મહારાજની સ્થિતિ જે છે એ થોડીક મધ્યમ ગણી શકાય તેવી છે શુક્ર જે છે તે સપ્તમ સ્થાનથી અધિપતિ થઈને બહાર થઈ રહ્યો છે તેના માટે આ વિલંબ થઈ રહ્યો છે યોગની વાત કરીએ તો યોગ અત્યારે ચાલુ છે પ્રયત્ન કરો આવનારા છ આઠ મહિના સારો યોગ છે જ પ્રયત્ન કરો પણ સાથે શુક્રના દાન શુક્રના જપ કરે તે સારી વસ્તુ છે કન્યાઓને અને સ્ત્રીઓને કોઈ ઘરેણા કે જ્વેલરી ગિફ્ટ આઇટમ લક્ઝરીસ આઇટમ દાન કરે સુગંધિત વસ્તુઓનું દાન કરે નાની બાળકી હોય કન્યાઓ કન્યાઓને કોઈ વસ્ત્ર આપો અથવા કંઈક મીઠાઈ ચોકલેટ ખવડાવવાનું શુક્રવારના દિવસે ખાસ કરવાનું નિયમિત રાખવું

તો અનુકૂળતા વધી શકશે કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ સ શ અને શ કુંભ રાશિના વ્યક્તિઓ માટે થોડુંક ધ્યાન આજે સ્વાસ્થ્ય પર વિશેષ આપજો બેદરકાર ન રહેતા નહીંતર થોડીક પણ બેદરકારી તમને તકલીફ લાંબી આપી શકે તેમ છે પોતાનો ધંધો હશે તો નવા કરાર નવી મિટિંગ નવ કોઈ કોન્ટ્રાક્ટ થઈ શકે એવું છે પણ ખાસ આજના દિવસે અજાણ્યા ઉપર કોઈ વિશ્વાસ ન રાખતા મીન રાશિ મીન રાશિના જાતકોના નામાક્ષર હોય છે દ ઝ અને થ તમારો પોતાનો ધંધો આજે સારો રહેવા જઈ રહ્યો છે ફોકસ થોડું વધારે કરજો પણ કામના નિર્ણયને ખૂબ શાંતિથી અને વ્યવસ્થિત રીતે આજે લેજો આજે ધાર્મિકતા પણ તમારી વધવાની છે અને આજે એવું માનજો કે ઈશ્વરની કૃપાથી તમારા કાર્યો સરળ થઈ શકશે તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર ધન્યવાદ તો આ સાથે જ ભાગીદાર પણ બસ આટલું જ નમસ્કાર